Assalamualaikum, विद्यार्थी मित्रों, जनाब बाबाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, धोरण एक, तारीख छे आजे 9/3/2021, वार छे मंगलवार, विषय कलरव, विषयांक में छे पाठ 10 बड़ाडा। ચાલો હવે સ્વાધ્યાય પોથી ખોલો, આપણે આગળ કરીએ। ચાલો વિદ્યાર્થીની મિત્રો, સ્વાધ્યાય પોથીમાં જુઓ, આપણે પાઠ 10 વડાડા જોઈ ગયા, બરાબર। તમે આ વડનું ચિત્ર જોયું અને આ દાદા છે અને આ બે છોકરાઓ દાદા પાસે બેસેલા છે, એની સમજૂતી તમને મળી જાય, બરાબર। હવે આપણે આગળ જોઈએ, તમે એમાં આવતા અઘરા શબ્દો પણ જોઈ લીધા, બરાબર, એના અર્થ પણ તમને સમજાઈ ગયા। હવે આપણે નીચેના સવાલ જવાબ જોઈએ। ચાલો નીચે પૂછેલા પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો। કેવા આપવાના છે? મૌખિક ઉત્તર એટલે મોડે જવાબ આપવાના છે। ચાલો પહેલો સવાલ છે, તમે કયા કયા ઝાડ જોયા છે? તમે ઘણા બધા ઝાડ જોયા છે, આંબાનું ઝાડ, લીમડાનું ઝાડ, પીપળાનું ઝાડ જોયા હશે ને, તમારે આજુબાજુ બધા ઝાડ હોય એ તમે જોયા હશે, એટલે તમારે લખવાનું કે આંબાનું, પીપળાનું, વડનું ઝાડ અમે જોયા છે। ચાલો સવાલ બે, આંબો આપણને કયું ફળ આપે છે? આંબો, આંબો શું આપે આપણને? કેરી। શું આપે? કેરી, આપણે કાચી કેરી તોડી અને પાકી બી, બરાબર, એટલે આંબો આપણને કેરી આપે। ચાલો પ્રશ્ન ત્રણ, કેરી જામફળ બોરને શું કહેવાય? શું કહેવાય? કેરી જામફળ બોર શું કહેવાય? ફળ। શું કહેવાય? એને ફળ કહેવાય। ચાલો પ્રશ્ન ચાર, ઝાડનો કયો ભાગ લીલોછમ હોય છે? ઝાડ તો તમે જોયું છે ને, તો ઝાડના પાન લીલાછમ હોય છે, હોય ને, ઝાડના પાન એકદમ લીલા હોય છે એટલે પાન કહેવાય। શું કે? ઝાડના પાન લીલા હોય છે। પ્રશ્ન પાંચ, જમીનની અંદર ઝાડનો કયો ભાગ હોય છે? જમીનની અંદર કયો ભાગ હોય? મૂળ। શું હોય? મૂળ, તમને બતાવેલું ને કે આ વડનું મૂળ છે, એટલે મૂળ એ જ જમીનની અંદર હોય। ચાલો સવાલ છ, ઝાડનો કયો ભાગ સૌથી જાડો હોય છે? કયો ભાગ હોય? થડ। થડ એનું જાડું હોય ને, હા, એટલે ઝાડનો થડ છે। ચાલો સાતમો સવાલ, થડ માટી જુદા પડતા ફાટાઓને શું કહેવાય? થડ માટી જુદા પડતા ફાટાઓને શું કહેવાય? વડવાય। શું કહેવાય? વડવાય ના। ચાલો થડ માટી જુદા પડતા ફાટાઓને ડાળીઓ કહેવાય। શું કહેવાય? ડાળીઓ હોય છે ને, તમે ઝાડની ડાળીઓ જોઈ હશે, એને શું કહેવાય? થડમાંથી જુદા પડતા ફાંટાને ડાળીઓ કહેવાય। તમે કયા કયા ફૂલ જોયા છે? તમે ઘણા બધા ફૂલ જોયા છે, ગુલાબનું, કમળનું, ચમેલીનું, બધા વિવિધ જાતના તમે ફૂલ જોયા હશે, એના નામ તમને આવડવા જોઈએ। ચાલો સવાલ નવ, વડના લટકતા મૂળને શું કહેવાય? વડને લટકતા મૂળ હોય ને, તમે જોયા ને, વડના ચિત્રમાં જોયા હશે, બરાબર, વડના ચિત્રમાં તમે જોયા છે, દેખાય છે, આ લટકતા મૂળ કહેવાય। શું કહેવાય? આ લટકતા મૂળ છે, એને શું કહેવાય? વડવાય। શું કહેવાય? વડવાય, વડના લટકતા મૂળને વડવાય કહેવાય। ચાલો સવાલ દસ, ભીંડા કારેલા રીંગણ શું કહેવાય?
ભીંડા કારેલા રીંગણ એમને શું કહેવાય શાકભાજી શું કહેવાય શાકભાજી જે ભાજી હોય તુવેર સિંગ એ બધાને આપણે શું કહીએ શાકભાજી અહીંયા ભીંડા કારેલા રીંગણને શું કહેવાય શાકભાજી કહેવાય ચાલો સવાલ 11 તમને કયું ફળ વધુ ભાવે છે એટલે દરેકને અલગ અલગ કોઈને જમરૂ ભાવતું હોય કોઈને તરબૂચ ભાવે કોઈને જાંબુ ભાવે એટલે દરેકને અલગ અલગ ફળ ભાવે બરાબર તમને જે ભાવતું હોય એ તમારે લખવાનું ચાલો સવાલ 12 તમને કયું ફૂલ વધારે ગમે છે દરેકને અલગ અલગ ફૂલ ગમતા હોય છે કોઈને ગુલાબનું ગમે કોઈને મોગરાનું ગમે એ રીતે દરેકની અલગ અલગ પસંદ હોય છે આ સવાલ તમારે મૌખિકમાં બરાબર યાદ કરવાના આગળનું હવે આપણે આગળના વિડીયોમાં શીખીશું થેન્ક યુ